नमस्ते विद्यार्थिनी बहनों, धोरण पांच विषय आसपास पर्यावरण पाठ दस दीवालों की कहानी ऊपरकोट पहुंचिया। छेवटे आज अमे दीदी साथ जूनागढ़ शहर की बाजू में आवेल ऊपरकोट जोवा माटे निकली पड़िया। दीदी इतिहास भणे छे अने अमने तेमनी साथे विविध महल जोवानी मजा पड़े छे। जीले कहू, वाह अद्भुत, કેટલો વિશાળ છે આ કિલ્લો? યશપાલે કહ્યું, અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે? જીજ્ઞાએ કહ્યું, અરે આ દરવાજો તો જુઓ, આટલો લાંબો પહોળો દરવાજો ક્યારે જોયો છે? જીલે કહ્યું, ખૂબ જ વજનદાર લાગે છે, મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે જો આ કિલ્લાનું ચિત્ર આપ્યું છે આપણને। જીજ્ઞાએ કહ્યું, दरवाजा पर आ लोखंडना अणीदार भाला जेवु शू देखाय छे? ए शा माटे लगाववामां आव्या हशे? झीले कह्युं, एनी मोटी पौड़ी दीवाल तो जुओ। यशपाले कह्युं, मैं क्यारे आटली पौड़ी दीवाल जोई नथी। जिज्ञाए कह्युं, आ दीवाल अमुक जग्याएथी आगळनी तरफ गोळाकारमां बहार निकळेली छे, मने आश्चर्य थाय छे, आवुं केम? दीदीए कह्युं, तेने गढ कहेवामां आवे छे, જુઓ તે દિવાલો કરતા પણ ઊંચા છે। આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે, જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ। કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે, જો બાજુમાં ચિત્ર આપ્યું છે। આ મોટા દરવાજામાં નાનો દરવાજો કેમ બનાવવામાં આવ્યો હશે? દિવાલોની કહાણી હવે છે વિચારો, પ્રશ્ન પૂછું છે, કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે? તો કે ગઢ પરથી કિલ્લાની બહારનું દૂર સુધીનું દ્રશ્ય જોઈ શકાતું હોવાથી કિલ્લાની સુરક્ષા કરી શકાય છે, આ માટે કિલ્લાની દિવાલમાં ગઢ બનાવવામાં આવ્યા હોય છે। બીજો પ્રશ્ન છે, ગઢમાં મોટા કાણા શા માટે બનાવવામાં આવ્યા હશે? ગઢના ઉપરના મોટા કાણાઓમાંથી સૈન્યના લોકો બહારના મોટા વિસ્તારનું દ્રશ્ય જોઈ શકે છે, આ રીતે કિલ્લાની સુરક્ષા કરી શકે છે। વળી દુશ્મન સૈન્ય ચઢાઈ કરે તેની જાણ પહેલેથી થતી હોવાથી તેનો સામનો કરવાનો સમય મળી રહે છે। પછીનો પ્રશ્ન પૂછ્યો છે, સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે? તો કે સીધી સપાટ દિવાલ પરથી જોવામાં સામેનું એક જ બાજુનું દ્રશ્ય જોઈ શકાય છે, જ્યારે ઊંચા ગઢ પરથી જોવાથી જુદી જુદી દિશાઓમાંની દૂરની વસ્તુઓ જોઈ શકાય છે, આ મુખ્ય તફાવત છે। પછીનો પ્રશ્ન છે કે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે? તો કે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈને હુમલો કરવાથી સૈનિકોને દિવાલનું રક્ષણ મળે છે। વળી ગઢમાંના સૈનિકો કિલ્લાની બહાર રહેલા દુશ્મનોને જોઈ શકતા હોવાથી તેમને નિશાન બનાવી શકે છે, પરંતુ દુશ્મન સૈન્ય ગઢમાંના સૈનિકોને જોઈ શકતા ન હોવાથી સૈનિકોનો બચાવ થાય છે,